વેલકમ ફ્રેન્ડ્સ હું છું હિરેન ગાંગાણી આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 11 નો પાર્ટ નંબર 3 કે જેમાં આપણે જોવાનું છે કે પાઠનું નામ તો એવું છે કાર્ય અને ઊર્જા તો આ કાર્ય અને ઊર્જા માટે કે ગતિ પણ થતી હશે આપણે જોયું કે કોઈ પદાર્થ ઉપર જ્યારે F જેટલું બળ લગાડવામાં આવે છે ત્યારે એ પદાર્થ બળની દિશામાં સ્થાનાંતર કરે છે માટે અહીંયાથી અહીંયા જેટલું જે અંતર કપાય છે તો એને શું કહેવું કહેવાય ગતિમાં આવ્યો હશે પદાર્થ તો એ પદાર્થની ગતિ ઊર્જાનું સમીકરણ એના વિશેની માહિતી મેળવવાની છે કે જો કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એની જે ઊર્જા છે એનું સમીકરણ શું બને તો આપણે અહીંયા વાત કરીએ તો m ગણનો ધારો કે કોઈ પદાર્થ લીધેલો છે આ જમીનની સપાટી છે અને એની પર m ગણનો પદાર્થ આપણે લીધેલો છે તો આ m ગણનો પદાર્થ શરૂઆતમાં સ્થિર અવસ્થામાં છે તો આપણને ખ્યાલ છે કે જ્યારે કોઈ પણ પદાર્થ સ્થિર અવસ્થામાં રહેલો હોય ત્યારે તેની પાસે પ્રારંભિક વેગ કેટલો હશે તો તેનો પ્રારંભિક વેગ u = 0 થશે તેથી આ પ્રારંભિક વેગ u છે તેની પાસે પરંતુ તે સ્થિર અવસ્થામાં છે હવે આ પદાર્થ ઉપર હું ધારો કે F જેટલું બળ એપ્લાય કરું છું આ F જેટલું બળ જમણી તરફ હું એપ્લાય કરું છું માટે આ પદાર્થ ઉપર F જેટલું બળ એપ્લાય કરતા એ પદાર્થ ખસીને અમુક અંતર કાપશે માટે F જેટલું બળ જ્યારે તેના ઉપર એપ્લાય કરવામાં આવે છે ત્યારે તે અમુક અંતર કાપીને અંતિમ સ્થાન સુધી આવે છે તો અંતર કેટલું કાપ્યું હશે તો તેણે કરેલા સ્થાનાંતર જેટલું એટલે કે એને આપણે S કહીએ છીએ અને જ્યારે કોઈ પદાર્થ સ્થાનાંતર કરતો હોય તો ત્યારે તેણે એક સ્થાનથી બીજે સ્થાન સુધી પહોંચવા માટે એક સમય લીધેલો છે તો આ સમયને આપણે T નામ આપી દઈએ હવે આ પદાર્થ અહીંયાથી ગતિ કરીને આપણે અહીંયા સુધી લઈ આવ્યા તો તેનો બળમાં કોઈ ફેરફાર થશે નહીં પરંતુ શરૂઆતમાં તે સ્થિર હતો માટે u = 0 હતું જ્યારે અંતિમ અવસ્થામાં તેની પાસે કઈક વેગ પ્રાપ્ત થયો હશે તો આ વેગને આપણે v નામ આપી દઈએ છીએ આપણે અગાઉના ચેપ્ટર્સમાં જોઈ ગયા છે કે પ્રારંભિક વેગ = u અને અંતિમ વેગ બરાબર v તરીકે કન્સિડર કરીએ છીએ તો હવે આ પ્રક્રિયા દરમિયાન કઈક કાર્ય થયું છે કારણ કે પદાર્થ ઉપર બળ લાગ્યું અને તેને બળની દિશામાં સ્થાનાંતર કરેલું છે માટે કઈક કાર્ય થયું હશે તો પ્રક્રિયા દરમિયાન થતું જે કાર્ય છે એ કાર્યની સાઇન છે w તેથી w = f(s) બનશે તેથી બળ અને બળ દરમિયાન થતું સ્થાનાંતર તો હવે આપણને કેટલું કાર્ય થયું છે એની કોઈ માહિતી નથી પરંતુ આપણે જ્યારે ચેપ્ટર નંબર 8 9 નો અભ્યાસ કરેલો ત્યારે આપણને ખ્યાલ છે કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ બળનું મૂલ્ય આપે છે બળ = ફોર્સ એટલે કે f નું મૂલ્ય થાય છે ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર F બરાબર થશે ma તેથી આ F બરાબર ma નું જે મૂલ્ય છે એ આપણે આ સમીકરણની અંદર મૂકી દઈએ તો w = ma * s જે અહીંયા લખેલું છે w = ma * s એને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ હવે જ્યારે પદાર્થ u વેગમાંથી v જેટલો વેગ પ્રાપ્ત કરે છે ત્યારે તે અચળ પ્રવેગી ગતિ કરે છે અને તેનું સ્થાનાંતર પણ થાય છે તેથી અચળ પ્રવેગી ગતિના ત્રણ સમીકરણો પૈકીમાંનું જે ત્રીજું સમીકરણ છે એની અંદર પ્રારંભિક વેગ અંતિમ વેગ પ્રવેગ અને સ્થાનાંતર આ ચારેય રાશિઓનો સમાવેશ થઈ જાય છે તો એવું આપણી પાસે સમીકરણ છે કે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ બરાબર v² - u² = 2as થાય તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો અહીંયાથી મારે આ s ને સૂત્રનો જો કરતા બનાવવો હોય તો આ 2a ગુણાકારમાં હોવાથી આ પદ ભાગાકારમાં જતું રહેશે એટલે સમીકરણ બનશે s = v² - u² / 2a s = v² - u² / 2a જે સમીકરણ નંબર 2 આપી દઈએ હવે આ જે સમીકરણ નંબર 2 મળેલું છે એની કિંમત સમીકરણ 1 ની અંદર મૂકતા એટલે કે આ કિંમતને આપણે r ની અંદર મૂકવાની છે તો સ્ટાર્ટ કરીએ તો w = ma તો આપેલું છે અને s ની કિંમત આપણને અહીંયાથી ફાઇન્ડ આઉટ થઈ ગઈ છે તેથી s ની કિંમત છે v² - u² / 2a એમાંથી સરખા સરખા પદો કેન્સલ થઈ જશે માટે a અને a કેન્સલ આઉટ થઈ જશે ત્યારબાદ હવે આપણી પાસે વધ્યું છે m v² - u² / 2 તો આ 2 ને આપણે બહારની સાઈડ લઈ લઈએ તો w = 1/2 થશે ઇન્ટુ m
આ જે m લખેલો છે m as it is into v square minus u square તેથી આપણને નવું પદ પ્રાપ્ત થાય છે w is equals to 1 half mv square હવે આ જેટલું કાર્ય થયેલું હશે જો કોઈ પદાર્થ પર કાર્ય થતું હોય તો એ પદાર્થની અંદર કેટલી ઊર્જા સંગ્રહાયેલી હોય એના ઉપર જેટલું કાર્ય થયું છે એટલી જ ઊર્જા તેની અંદર સંગ્રહ પામે છે એટલે કે પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરતો હોવાથી તેનો પ્રારંભિક વેગ કેટલું કેટલો હશે હંમેશા 0 હોય જ્યારે કોઈ પદાર્થ ગતિની શરૂઆત કરતો હોય ત્યારે તેની જે ગતિ હોય એ કેટલી હોય વેગ કેટલો હશે 0 હશે તેથી w is equals to 1 half m into v square minus u square માં આ કિંમત મૂકી દો કે u is equals to 0 છે તેથી હવે આપણી પાસે એક પદ વધશે w is equals to 1 half m v square અહીંયા તો આ તો પદ કેન્સલ આઉટ થઈ જશે તો આ આપણું મુખ્ય સમીકરણ છે કે w is equals to 1 half m v square આ સ્થિર સ્થિતિમાંથી પદાર્થને ગતિમાન સ્થિતિમાં લાવવા માટે તેના પર કરવું પડતું કાર્ય એ કેટલું હશે 1 half mv સ્ક્વેર જેટલું કાર્ય કરવું પડે આ હંમેશા માટે યાદ રાખવાનું કે કોઈ પણ પદાર્થ જે સ્થિર અવસ્થામાં છે એમાંથી એને આપણે જો ગતિમાન અવસ્થામાં લઈ જવો હોય તો એના માટે કરવું પડતું જે કાર્ય છે એનું મૂલ્ય 1 half mv સ્ક્વેર જેટલું થાય છે કાર્ય is equals to w અને એનું મૂલ્ય 1 half mv સ્ક્વેર જેટલું થાય છે અને આ જે કાર્ય થયેલું છે એ પદાર્થમાં ગતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે કારણ કે જેટલું કાર્ય થાય એટલું જ એની અંદર સંગ્રહ પામતું હોય છે તેથી જે પદાર્થમાં EK સ્વરૂપે સંગ્રહ પામે છે હવે તમને એમ થશે કે આ EK એક્ચ્યુઅલમાં છે શું તો ગતિ ઊર્જા પદાર્થની ગતિને કારણે તેમાં સંગ્રહાયેલી જે ઊર્જા છે એટલે કે જે ગતિ ઊર્જા છે એને આપણે અંગ્રેજી ટર્મિનોલોજીમાં કાઇનેટિક એનર્જી કહીએ છીએ માટે કાઇનેટિક નો કે અને એનર્જી નો ઈ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ કે સ્વરૂપે સંગ્રહ પામે છે તેથી હવે આપણે ડબલ્યુ ની જગ્યાએ શું લખી શકીએ ઈ કે તમને પૂછે કોઈ કે તમે ડબલ્યુ ની જગ્યાએ ઈ કે શું કામ લખો છો તો તમારે કહેવાનું કે જ્યારે કોઈ પદાર્થ ઉપર જેટલું કાર્ય થતું હોય એટલે કે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાન અવસ્થામાં લાવવા માટે જેટલું કાર્ય થયું છે એટલી જ ઊર્જા એનામાં શું થઈ હશે સંગ્રહ પામેલી હશે માટે w ની જગ્યાએ આપણે શું લખી શકીએ કાઇનેટિક એનર્જી EK is equals to 1 half mv square તો આ થઈ ગયું આપણું પદાર્થની ગતિ ઊર્જા માટેનું ફાઇનલ ઇક્વેશન EK is equals to 1 half mv square તો આ એકદમ સરળ ભાષામાં આપણે સૂત્રની તારવણી કરી તો ત્યાર પછીનો જે મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો એ છે કે ગતિ ઊર્જા એટલે શું ગતિનું સમીકરણ તો આપણે તારવી લીધું પરંતુ ગતિ ઊર્જા છે શું તો પદાર્થ પોતાની ગતિને કારણે કાર્ય કરવાની જે કંઈ પણ ક્ષમતા ધરાવે છે પદાર્થ પોતાની ગતિને કારણે કાર્ય કરવાની જે કોઈ પણ ક્ષમતા ધરાવે છે તે ક્ષમતાને તે પદાર્થની ગતિ ઊર્જા કહેવામાં આવે છે ફરીથી રિપીટ કરું છું કે પદાર્થ પોતાની ગતિને કારણે કાર્ય કરવા માટેની જે કોઈ પણ ક્ષમતા ધરાવે છે તેને આપણે ગતિ ઊર્જા તરીકે ઓળખીએ છીએ તો હવે તમને એમ થાય કે ગતિ ઊર્જા તો મળી પણ આપણે બધામાં જોઈએ છે કે જ્યારે નવી રાશિ ભણીએ ત્યારે તેનો SI એકમ તેનો યુનિટ વગેરેને આપણે માહિતી મેળવતા હોઈએ છીએ તો એના માટેના કંઈક સૂત્રો પણ હશે તો ગતિ ઊર્જાનું સૂત્ર આપણે હમણાં જ મેળવેલું કે કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ 1 half mv સ્ક્વેર તો અહીંયા પણ એ સૂત્ર લાગુ પડશે કે ગતિ ઊર્જાનું સૂત્ર બરાબર EK is equals to 1 half mv સ્ક્વેર એને આપણે બોક્સ પણ બનાવી લઈએ કારણ કે આપણા માટે ખૂબ અગત્યનું સૂત્ર તરીકે સાબિત થયેલું છે હવે આ ગતિ ઊર્જાની વ્યાખ્યા મળી ગઈ એનું સૂત્ર મળી ગયું પણ તો તેના ઉદાહરણો પણ કંઈક હશે તો એના ઉદાહરણની વાત કરીએ તો રાઇફલ માંથી છૂટેલી ગોળી જે તમને અહીંયા આકૃતિની અંદર જોવા મળે છે રાઇફલ માંથી કોઈ એટલે કે બંદૂક માંથી કોઈ ગોળે ખિસકીઓ તરીકે જાય છે ત્યારે તેમાં કઈ ગતિ ઊર્જા રહેલી હશે કારણ કે તે ગતિ કરે છે માટે આકૃતિમાં તમે જોઈ શકો છો કે તેની અંદર શું રહેલી હશે ગતિ ઊર્જા પવન ઊર્જા વડે ચાલતી પવન ચક્કી અહીંયા આકૃતિમાં તમે જુઓ તો જ્યારે કોઈ પવન આપવામાં આવે ત્યારે પવનને કારણે એ પવન ચક્કી ગતિમાં આવે છે અને તે ગતિ ઊર્જા ધરાવે છે ત્યાર પછી વહેતા પાણીની ગતિ વડે વિદ્યુત ઉત્પન્ન કરે
હવે વહેતું પાણી આકૃતિમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે વહેતું પાણી હોય તો એની પાસે ઇટસેલ્ફ ગતિ ઊર્જા સંગ્રહાયેલી હોય અને એમાંથી આપણે વિદ્યુત ઉત્પન્ન કરીએ છીએ. ત્યાર પછી છે ઝડપથી તૂટેલું જે નાળિયેર છે એ પૃથ્વી તરફ ગતિ કરે ત્યારે તે ગતિ ઊર્જા ધરાવે છે. આકૃતિમાં જુઓ તો અહીંયા કોઈ નાળિયેર હોય એ ઝડપથી જો નીચે તૂટીને આવે તો એની પાસે પણ શું રહેલી હશે ગતિ ઊર્જા. આ વિદ્યાર્થી મિત્રો ગતિ ઊર્જા એનું સૂત્ર અને આ થયા બેના ઉદાહરણોની વાત. ગતિ ઊર્જાની વ્યાખ્યા તો તમને ખ્યાલ જ છે, સૂત્ર છે Ek=1/2mv2, આપણા માટે ખૂબ આઈએમપી સૂત્ર છે અને એના માટેના આ કેટલાક ઉદાહરણો છે જેની તમે આકૃતિઓ પણ જોઈ ગયા. ત્યાર પછીનો નવો ટોપિક છે આ થઈ ગતિ ઊર્જા તો એની સાથે શું હશે સ્થિતિ ઊર્જા. જો સ્થિર પદાર્થ હોય તો એની પાસે શું રહેલું હોય છે હંમેશા સ્થિતિ ઊર્જા રહેલી હોય છે. તો એની જો વ્યાખ્યાની વાત કરીએ કે પદાર્થની સંરચના એટલે કે જેમાંથી બનેલો છે જેવી એની રચના છે જેવું એનું સ્ટ્રક્ચર છે અથવા તો એના સ્થાનના કારણે પદાર્થ કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે અથવા તો એમાં જે સંગ્રહ પામેલી છે એ ઊર્જાને તેની સ્થિતિ ઊર્જા કહેવાય. કોઈ પણ પદાર્થની સંરચના અથવા તો તેના બંધારણને કારણે તેમાં જે સંગ્રહાયેલી ઊર્જા છે તેને આપણે સ્થિતિ ઊર્જા કહીએ છીએ. અને સ્થિતિ ઊર્જા તો સ્થિતિ ઊર્જાને માટે અંગ્રેજીમાં શબ્દ છે પોટેન્શિયલ એનર્જી, એટલા માટે આપણે એને ઈપી કહીએ છીએ પોટેન્શિયલ એનર્જી. સ્થિતિ ઊર્જાને સિમ્બોલ છે ઈપી જેને કહેવાય છે પોટેન્શિયલ એનર્જી અને તેનો એસઆઈ એકમ જૂલ છે. કારણ કે કોઈ પણ પદાર્થની અંદર જે ઊર્જા સંગ્રહાયેલી છે તો ઊર્જાનો એકમ જૂલ છે માટે સ્થિતિ ઊર્જાનો એકમ પણ આપણી પાસે જૂલ બનશે. તો આ યુનિટ ખાસ યાદ રાખવા જેવું કે સ્થિતિ ઊર્જાનો યુનિટ શું છે તો સ્થિતિ ઊર્જાનો જે યુનિટ છે એ જૂલ છે. ત્યાર પછી એના ઉદાહરણોની વાત કરીએ તો ઊંચાઈ ઉપર બંધમાં સંગ્રહાયેલું પાણી, આ કોઈ ઊંચાઈ ઉપર બંધ રહેલો હોય ધારો કે પર્વત ઉપર બંધ રહેલો છે તો એમાં એની સ્થિતિને કારણે શું સર્જાયેલું હશે એની અંદર કંઈક ને કંઈક ઊર્જાનો સંગ્રહ થયેલો હશે. ત્યારબાદ દબાયેલી કે ખેંચાયેલી સ્પ્રિંગ, જો કોઈ સ્પ્રિંગ છે દબાયેલી હશે તો એ જ્યારે છૂટશે ત્યારે તેમાંથી કંઈક ને કંઈક ઊર્જા ઉત્પન્ન થશે અથવા તો ખેંચાયેલી તો આને છોડી દો કે રિટર્ન આવતી રહેશે એટલે સ્થિતિને કારણે તેમાં શું સંગ્રહાયેલું છે ઊર્જા અને એને આપણે નામ આપીએ છીએ સ્થિતિ ઊર્જા. ધનુષ્ય પર ખેંચેલું બાણ, આવી રીતે ધનુષ્ય હોય અને અહીંયા તેની પણસ હોય તો આવી રીતે ખેંચાયેલું જે બાણ છે એમાં પણ સ્થિતિને કારણે સ્થિતિ ઊર્જા સંગ્રહાયેલી હશે. ત્યાર પછી છે હાથ વડે ઉંચકેલો હથોડો. સમજો કે આ હથોડો છે અને એનો હાથ વડે ઉંચકીને અહીંયા ખભા સુધી લઈ જાઉં છું. હવે સપોઝ કે હું અહીંયાથી છોડી દઉં તો એમાં કંઈક ને કંઈક ઊર્જા રહેલી હશે અને નીચે કોઈ વ્યક્તિ હશે તો એનું જે ખોપડી છે એ તૂટી જવાનો ચાન્સ પણ રહેલો છે. તેથી હાથ વડે ઉંચકાયેલો હથોડામાં પણ સ્થિતિ ઊર્જા સંગ્રહાયેલી હોય છે. આ આપણે બે ટોપિક પૂર્ણ કરીએ કે ગતિ ઊર્જા તેની ગતિ ઊર્જાનું સમીકરણ અને ત્યાર પછી જોયું આપણે સ્થિતિ ઊર્જા તેમજ તેના કેટલાક ઉદાહરણોની માહિતી. હવે આપણે જોવાના છીએ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. તો ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એટલે શું? આપણને ખ્યાલ છે કે ગુરુત્વાકર્ષણ બળ એ પૃથ્વી ઉપર એટલે કે પૃથ્વીના કેન્દ્રમાં લાગે છે એટલે કે દરેક પદાર્થ પૃથ્વીનો ઉપર રહેલો દરેક પદાર્થ ને પૃથ્વી પોતાની પાસે જકડી રાખે છે. અહીંયા કોઈ પદાર્થ હોય તો એના તરફ ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગશે પૃથ્વીના કેન્દ્ર તરફ. તેથી પેલા હું તમને આકૃતિની સમજ આપી દઉં કે આ જમીન ઉપર કોઈ એમ દળનો પદાર્થ રહેલો છે. હવે મારે એ પદાર્થને ઉંચકીને અમુક ઊંચાઈ સુધી અમુક ઊંચાઈ એટલે કે એચ સુધી લઈ જવો છે તો જમીન ઉપરથી અહીંયા સુધી લઈ જવા માટે મારે કંઈક ને કંઈક કાર્ય કરવું પડે. તો અહીંયા એમ દળનો પદાર્થ હતો, હવે હું એને ઉંચકીને અમુક ઊંચાઈ સુધી એચ ઊંચાઈ લઈ આવું છું તેથી હવે એ બની જશે ઊંચકાયેલો પદાર્થ કારણ કે હવે તેમાં કંઈક ને કંઈક ઊર્જા સંગ્રહાયેલી હશે. તો આ આકૃતિ ઉપરથી માહિતી જોઈએ કે પદાર્થને ઉપર લઈ જવા માટે તેના ઉપર મારે કંઈક બળ લગાવવું પડે છે અને જે પદાર્થના વજન mg જેટલું હોય છે. mg એટલે શું કામ હોય? કારણ કે પદાર્થ ઉપર શું લાગતો હોય? ગુરુત્વ પ્રવેગ. આ m દળનો પદાર્થ છે એને મારે ઉપર લઈ જવા માટે કંઈક ને કંઈક બળ લગાવવું પડશે. નીચેથી ઉંચકીને ઉપર લઈ જવા માટે મેં બળ લગાવ્યું અને આ બળનું મૂલ્ય કેટલું હોય?
તો એ m3 નો પદાર્થ છે અને એના ઉપર ગુરુત્વાકર્ષણ g લાગે છે માટે તેનો વજનનું સૂત્ર પણ આપણને ખ્યાલ છે કે આવી રીતે w mg છે એટલે કે જેટલો દળ છે એની સાથે ગુરુત્વાકર્ષણ પણ સંકળાયેલો છે માટે mg જેટલું મારે એના ઉપર બળ લગાવવું પડે છે તો હવે જો કે કેટલું મે બળ વજન બળ લગાવવું પડે છે બળ કેટલું હશે mg જેટલું તો હવે આ પદાર્થમાં કરેલા કાર્ય જેટલી ઊર્જા સંગ્રહ પામે છે નીચેથી જમીન ઉપરથી હું એ પદાર્થને ઊંચાઈ સુધી લઈ આવ્યો તો આ ઊંચાઈ સુધી હું જ્યારે લાવ્યો છું એ પદાર્થને ત્યારે એમાં મેં કંઈક ને કંઈક કાર્ય કર્યું હશે અને આ કાર્ય જેટલું થાય એટલી જ ઊર્જા એની અંદર સંગ્રહ પામે આ બંને ટોપિકમાં આપણે જોઈ ગયા કે જેટલું કાર્ય થશે એટલી જ તેની અંદર ઊર્જા પણ સંગ્રહ પામશે તેથી ધારો કે પદાર્થ પર ગુરુત્વીય બળની વિરુદ્ધમાં કરેલું કાર્ય કેટલું છે W કાર્યનું સિમ્બોલ જ W છે માટે કરેલું કાર્ય કેટલું છે W અને W = શું બનશે mg તેથી કરેલું કાર્ય W = બળ ગુણ્યા સ્થાનાંતર એના ઉપર જેટલું બળ લાગ્યું છે તે અને એને કરેલું સ્થાનાંતર તો બળ કેટલું લાગ્યું હશે mg જેટલું અને mg જેટલું બળ લાગે છે અને સ્થાનાંતર કેટલું કરે છે અહીંયાથી આ ઊંચાઈ સુધી આવે છે માટે એ ઊંચાઈને આપણે h કહી લઈએ તેથી mg h તેથી કાર્યનું સૂત્ર બનશે w mgh નીચેથી કોઈ પદાર્થને ઉપર લઈ જઈએ ત્યારે તેમાં થતું કાર્ય અથવા તો કરવું પડતું જે કાર્ય છે એ mgh જેટલું હોય છે એટલે કે તેના વજન અને તેણે કરેલા સ્થાનાંતરના ગુણનફળ જેટલું હોય છે આમ થતું કાર્ય mgh જેટલું હોવાથી તેમાં mgh જેટલી ઊર્જા સંગ્રહ છે હમણાં જ આપણે શરૂઆતમાં જોઈ ગયા કે જેટલું પણ કાર્ય થશે તેટલી તેમાં શું પામશે ઊર્જાનો સંગ્રહ થાય છે જેટલું કાર્ય થાય એટલી ઊર્જા જે તે પદાર્થની અંદર સંગ્રહ પામતી હોય છે જે પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા છે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એટલે શું કે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હતું અને તેની સ્થિતિમાં આપણે શું કર્યો ફેરફાર કર્યો તો એના માટેની એનર્જી શું છે EP એટલે કે પોટેન્શિયલ એનર્જી ગુરુત્વીય પ્રવેગનું જે સૂત્ર છે અથવા તો સિમ્બોલ છે એને કહીએ છીએ આપણે EP અને આ EP નું મૂલ્ય શું થાય તો EP mgh એટલે કે તેનું વજન અને તેનું કરેલું સ્થાનાંતર અથવા તો પ્રાપ્ત કરેલી ઊંચાઈ EP mgh આ ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણને માલુમ પડે છે તો ફરી પાછા મળીશું આપણે એક નવા વિડીયોમાં ત્યાં સુધી હરિ ઓમ સત સત જય સ્વામિનારાયણ